ॐ गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृणुवन्नूतिभिः सीदसादनम् છોકરાઓનું ભણતર જ આવું છે. ચલો ભાભી, હું રજા લઉં છું. અરે
उतरी पड़ो छोकरा रींगणा ने वालोर नु शाक बहु भावे छे तमने तो आ शाक भावतु नथी ने अरे मां आपणे भावतु शू ने न भावतु शू छोकरा ने भावे ए करवानु रसोईन भाई ने कहजे काले रींगणा ने वालोर नु शाक करे रसोईन भाई ने तो मैं आज थी रजा आपी दीधी छे रजा आपी दीधी हां जे थोड़ा घना पैसा बचे ते काम लागे ने सावित्री तू हवे मने आंधळापणानी एटली बधी टेव पड़ी गई छे के घरनु बधुं ज कामकाज करी शकुं छुं वाह સાંભળીને તમારા આત્માને દુઃખ થાય એટલા માટે જ મેં આ વાત તમારાથી છુપાવી હતી મા મોરણ જમાવા છે બધા જ પીએ છે હું બી પીવું છું આમાં ખોટું શું છે અમે જો ખોટું બોલ તો પૂછી જાવ બાપુ ને પૂછી જાવ ચાલ ચાલ નાનિયા આપડે જાદે જમીને છે ને અરે રે જે છોકરાઓને ભણાવવા હું દિવસ રાત મહેનત કરું છું એ લોકો કઈ રસ્તે જઈ રહ્યા છે તમે ચિંતા નહીં કરો હું આજે એને સમજાવીશ સાવિત્રી અજયની આ હાલત જોઈને મને નથી લાગતું કે આ છોકરા હવે આગળ ભણે તમે મનને ઉદ્વેગ નહીં કરો તમે થોડી વાર આરામ કરો હું તમારા માટે થાળી પીરસું છું ચાલો બનાવશે બીજું મજા આવી ગયા લૂટો બનાવી નાખજો બીજી જમવાનું પીરસ્યું કે નહીં આજે અજયનો મિત્ર અચાનક આવી ગયો ને હા એટલે જમવાનું ખલાસ થઈ ગયું છે તમે થાક્યા પાક્યા આવ્યા છો ને થોડીક વાર આરામ કરો હું હમણાં તૈયાર કરું છું ઉભી રે સાવિત્રી અરે તું શા માટે નાહક ત્રાસ બેઠે છે રે ને સાચું પૂછું ને તો આજે મને ભૂખ જ નથી છોકરાઓના લક્ષણ જોઈને પેટ ભરાઈ ગયું છે ના ના એવું નથી પણ આ તો આજે ઓફિસમાં સારો એવો નાસ્તો થઈ ગયો ને એટલે મારાથી ખોટું બોલતા ક્યારથી શીખ્યા ના ના સાવિત્રી
આંધળી છું છતાંય મારી અંતરની આંખોના અજવાળાથી હું તમને જોઈ શકું છું કે તમે આજે ખૂબ થાકી ગયા છો ભૂખ્યા છો કેમ શું થયું શું થયું કઈ નહીં આજે પગ જરા વધારે દુખે છે સંસાર
एक ना एक कपड़ा पहरीने अमे कॉलेज में ना जाइए। अरे पण तमे कॉलेज में भणवा जाओ छो के ए गम्मे एम होय बापूजी। कॉलेज में छोकराओ सारा सारा कपड़ा पहरीने आवे छे, तमने एनी बाजू में बेसता शरम आवे छे। बेटा पण आपणी परिस्थिति ए गम्मे तेम होय बा, अमारी पासे जो सारा कपड़ा नहीं होय तो अमे कॉलेज में जवानो नहीं। सारू सारू बेटा, हां हूं तमारा कपड़ा नी व्यवस्था करी आपीश। बस चालो करी आपू, अमने कॉलेज में जवानो क्या वांधो छे। नहीं, बिल्कुल नहीं, हूँ आ पैसा ने हाथ नहीं लगाड़वा दू। घड़ी पांच छोकराओ ना कपड़ा नहीं मळे तो चाल से? तमे आठ आठ नू दुख सहन करीने छोकराओ माटे करो छो, पण तेनू आ छोकराओ ने कई नथी। आंगळी छू छताय जोई शकू छू तमारो कोट ठीगरा मारेलू धोतियू। मैं आ पैसा भेगा कर्या छे तमारा धोती जोटा माटे, छोकराओ माटे नहीं। जो पहला छोकराओ नु भणतर पछी मारा कपड़ा। अरे एक वारा छोकराओ नु भणतर पूरू थई जाय पछी आपणे आपणी बधी इच्छा पूरी करवानी, हां समझे? मारु मान मने आपी दे पैसा। नहीं, पैसा मने आपी दे। नहीं नहीं, तू तारा पति नी वात पण नहीं माने सावित्री। પ્રિન્સિપલ પણ મારી ફી ની ક્રેડિટ આજ
આ માછડી જાળમાં ફસાતી નથી યાર. તું ફિકર નહીં કર, માછડી તો જાળમાં ફસાવી દઈશ, પણ એનો કાંટો ક્યાંક તારા ગળામાં ને ભેરવાઈ જાય. તું એની ફિકર ના કરે યાર. હે, આજ ચાલતી ગઈ? હે, રોજ ગાડીમાં જાય છે? હા યાર. તો દોસ્ત, માછલી જાળમાં ફસાઈ ગઈ. કેવી રીતે? તારો કાન લાવ, આજે તું જશે ત્યાં, માણસો મોકલીશ. વાહ દોસ્ત, શું તારો મેકેનિકલ ભેજો છે, વાહ વાહ. તું એક કામ કર, તું આપણે બંદોબસ્ત કર, હું એટલામાં ત્યાં પહોંચું છું. ભલે, તું છોડ તો ખરો યાર. તમે મને બચાવી તે બદલ આભાર. એમાં આભાર શાનો? એ તમારી ફરજ હતી. અચ્છા, સંજય, તારી હાલત કેવી રીતે થઈ ગઈ? તારા ભેજાની કરામત દોસ્ત. કેમ? અરે પેલા ગુંડાઓને એવા માર્યા, એવા માર્યા. પેલી છોકરી તો ખુશ થઈ ગઈ, સાથે સાથે આપણા પૈસા પણ વસૂલ થઈ ગયા. અલે સંજય, તે ગુંડાઓને માર્યા? હા, તે ગુંડાઓને માર્યા. સાચે સાચ? સાચે સાચ. કયા ગુંડાઓને માર્યા? અરે તે મોકલ્યા હતા તે ગુંડાઓને. તારું ખસી તો નથી ગયું ને દોસ્ત? ના, મારા ગુંડાઓ તો માર્યા. હે, એટલે મેં સાચા ગુંડાઓને માર્યા? અરે યાર, રમી સાદા પતાની થઈ કે જોકર ની થઈ, પણ રમી તો થઈ ને. અબ આગે આગે દેખ, હોતા હે ક્યા. એ રેખા, એક વાત કહું? કેને? તું મારી મશ્કરી તો નહીં કરે ને? હમ, એ રેખા મારા સ્વપ્નમાં, મારા સ્વપ્નમાં હંમેશા એક જ ચીજ દેખાય છે. કેને? આ તારી સુંદર આંખો, આ તારા અમી ભર્યા હોઠ, આ તારો રૂપાળો ચહેરો. રેખા, મને એમ થાય છે, મને એમ થાય છે, બોલે એમ થાય છે. રેખા, રેખા. સાવિત્રી, તારો ભાઈ નું કાગળ છે. શું લખે છે? તારો ભાઈ વસંત લખે છે કે સારી વર્તણૂક બદલ એની શિક્ષા ઓછી કરવામાં આવી છે અને જેલમાંથી બહુ જલ્દી છૂટીને ઘરે પાછો આવી જશે. સારું સારું. આજે 18 વર્ષ થયા, મારો ભાઈ મને મળ્યો નથી. મેં તમને કેટલી વાર કહ્યું કે મને મારા ભાઈ પાસે લઈ ચાલો. પણ તારા ભાઈએ જ કહ્યું હતું કે મને મળવા માટે બેનને લઈને કોઈ દિવસ જેલમાં આવશો નહીં. બીજું શું લખે છે? બીજું કઈ ખાસ નહીં, પોતાના ભાણેજો વિશે પૂછાયું છે, બધા શું કરે છે વગેરે વગેરે. તમે આજે જ કાગળ લખી નાખો કે સંજય ને આજે કોલેજમાં જાય છે, એ બેનો અભ્યાસ બહુ સારો ચાલે છે, રેખાએ કોલેજમાં જાય છે. હવે તું જલ્દી છૂટીને ઘેર આવી જાય એટલે આપણે એના માટે સારો મુરતિયો ગોતીને એનું લગ્ન કરી નાખીએ. રેખાની ચિંતા બિલકુલ ન કરો. અરે દીકરીની ચિંતા મા બાપ નહીં કરશે તો બીજું કોણ કરશે ભાઈ? અરે પૂનમ, તારી દીકરીએ તો ક્યારનું જમાવી લીધું છે, અને તારી દીકરી કોલેજમાં અભ્યાસ છોડી અને પ્રેમ કરતા શીખી છે. ભાઈ શું કહો છો? હા ભાભી, સાચી વાત કરું છું. યા, તું શું બોલે છે? અરે નજરે જોયેલું બોલું છું પૂનમ, અત્યારથી તારે તારી દીકરીને રોકવી જોઈએ. પ્રેમની મોટર ગાડી ચલાવવી બહુ સહેલ છે, પણ બ્રેક ક્યાં મારવી એની જો અક્કલ ન હોય તો એક્સિડન્ટ થઈ જાય. એક્સિડન્ટ? કોનો એક્સિડન્ટ? આજે આટલું મોડું કેમ થયું? કોલેજમાં ખાસ વર્ગ હતા. ખાસ વર્ગ હતા કે કોઈને મળવા ગઈ હતી? હા, કોઈને મળવા ગઈ. આથી આ નાટક તારે બંધ કરવું પડશે. શક્ય નથી. રેખા,
अरे गाड़ी क्या गई मसान मा हरकत नहीं गाड़ी टिप टॉप करी रखी छे साहेब कपाल तारू बीजी गाड़ी नु काम छोड़ी आराम से ऊंचो तो जी साहेब चला भूली गयो साहेब जा पहले एम्बेसडर ठीक करी आओ ए तो क्या नहीं ठीक करी रखी छे साहेब मात्र ब्रेक चेक करवानु ज भूली गयो छो अरे गधेड़ा खरो आधार ज ब्रेक ऊपर छे तो टायर मटे लई जाओ साहेब लो तुम आ पकड़ो चलला ध्यान थी अभ्यास कर दिवस रात गैरेज में मेहनत करी हूँ पैसा कमाऊ छु ते त्रण त्रण वर्ष थी तू पास थती नथी आ वर्षे तारे पास थवू जोईए पप्पा तमे बिल्कुल चिंता करता नहीं आ वखते हूँ जरूर पास थईश ओके ओके बाय बाय जल्दी कर क्या माशूक रहा जुटी है से चल बस कमान वाओ हाय महेश अरे हाय हमारी इम्पाला कमाल छे अरे पाछी बीजी गाड़ी लावे हो अरे मारी पास इतनी बड़ी गाड़ी हो छे के रोज कई गाड़ी बदलवी ये प्रश्न छे खरेखर लग डाली अपने लगे पछी अपने कलाके गाड़ी बदली वाह चल बैठ सीधा सिट डाउन Come on, darling. 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 Come हवा भरेला टायर जीवा तारा बेगाल महेश दरेक वक्त ये तुम्हारे मोटर पास नहीं उठवा के मापे छे नहीं डार्लिंग ये तो मैं ऑटोमोबाइल से कोर्स लिया छे ने એટલે મને બધા મોટર પાસ ના જ નામે યાદ આવે છે તો શું તું મોટર મિકેનિક બનવાનો છે અરે હોય હું તો મોટર નું કારખાનું ખોલવાનો છું મહેશ મોટર નું કારખાનું તો બધા જ નાખે છે તું એક કામ કરજે તું વિમાન નું કારખાનું નાખજે અરે ગુડ આઈડિયા આપણે વિમાન નું કારખાનું ખોલીશું હે બોલ્યા વિમાન નું કારખાનું નાખશું તારા બાપ શું કરોડપતિ છે એ તો ભગવાન જાણે અબજો પતિ હશે મને યાદ કર્યો સાહેબ હા કાકા મેં એટલા માટે બોલાવ્યા જો કે કાકા મને જણાવતા ઘણું દુઃખ થાય છે પણ શું સાહેબ આઈ એમ વેરી સોરી ટુ સે યુ કાકા નીતિ નિયમો પ્રમાણે તમારી ઉંમર જોતા હવે મેં તમને નોકરીમાં ન રાખી શકું એવું ન કરો સાહેબ મારા પર દયા કરો હજી મારા બાળકોનું શિક્ષણ અધૂરું છે સાહેબ ઘરમાં હું એટલો જ કમાવા વાળો છું મારો મારા ઘરનો મારા બાળકોનો તો કઈ વિચાર કરો સાહેબ કાકા મને તમારા પર અત્યંત લાગણી છે આગળ પડું છું પરંતુ નિયમો સામે હું લાચાર છું આ તમારી નોકરીનો છેલ્લો મહિનો છે તમે પૈસા આપો છો કે નહીં તારી પાસે ગીરી રાખવા માટે કઈ વસ્તુ છે તો પૈસા પણ નહીં મળે એને પૈસા આપો પણ શેઠ એની પાસે ગીરી રાખવા માટે કઈ જ નથી તેમ છતાં એને આપો લાવ મુનિમજી લાવ શેઠે કહ્યું આભાર શેઠ જીઓ રામ રામ શેઠ અરે મુનિમજી તમે સાવના સાવ મૂર્ખા જ રહ્યા કેમ અરે અજય જેવો છોકરો કાંઈ પણ વસ્તુ ગીરવી ન રાખે તેમ છતાં એને પૈસા આપો ના પણ કારણ કારણ ઈ કે એના બાપને હું સારી રીતે ઓળખું છું સમજ્યા જો સાહેબ હવે દેખ કે દોસો પીછા દોસો શો કરતા હું તને ચાહું છું
I love you. Really? पहली निशानी. Idiot. एक बार मने गुंडाओं ना हाथ में दी बचावी, इतने तो शु एम माने चाहे कि हूँ तने प्यार करना लगी. आप ती काले बगीचा मा राजू शे? राजू. बैसे रे जे बगीचा मा पुलजार गन तो. आज पूनम काका की नौकरी नो छल्लो दिवस है. पूनम काका जेवा होशियार बधा साथे मळता वाला निराभिमानी अने ईमानदार माणसो आपणी ऑफिस माथी ओछा थाय छे. आपणा स्टाफ तरफथी जमा करेल फूल ने फूलनी पाखणी जेवी रकम रूपया 5000 नो चेक पूनम काका सहर्ष स्वीकार करे एटली विनंती करू छू. मैनेजर साहेब अने स्टाफना अन्य भाई बहनों तरफ थी मने जे लागणी मळी छे ए माटे हूँ आपनो खूब खूब आभारी छु. आपना तरफ थी मळेला आ 5000 माथी हूँ एक नानकडो धंधो शुरू करीश अने मारी जिंदगीना पाछला वर्षो सारी रीते विताविश. आप सौनी लागणी बदल खूब खूब आभार. જુઓ બેન, અજયને બે વાર પૈસા આપ્યા છે પરંતુ એક પણ પૈસો અજય આપ્યો નથી. મારે મારો પૈસો જોઈએ. પણ ભાઈ, મારી પાસે તો પૈસા નથી. અરે પૈસા ન હોય તો ફર્નિચર વેચો. મારે મારો પૈસો ત્યારે જ જોઈએ. ના ભાઈ, અમારા પર દયા કરો. આ તો અમારી વડીલો ઉપાર્જિત મિલકત છે, એને કેમ વેચાય? ઠીક છે ઠીક છે. હવલદાર જી, અજયને પોલીસ થાણે લઈ ચાલો. ના ભાઈ, ખરેખર મારી પાસે અત્યારે પૈસા નથી. હું તમારી પાઈએ પાઈ ચૂકવી દઈ, પણ કૃપા કરીને તમે અત્યારે જાઓ. અજયના બાપુને આ વાતની ખબર પડશે તો એમને બહુ આઘાત લાગશે. હું તમારે પગે લાગુ છું ભાઈ, તમે અત્યારે જાઓ. ઈ તમે જાણો ને તમારો છોકરો જાણે. મારે મારો પૈસો જોઈએ. શું થયું ભાઈ? શું થયું શેઠજી? તમારા અજયે મારી પાસેથી ઊંડેથી પૈસા લીધા જે હજુ સુધી મને પાછા નથી આપ્યા. અજય, સાચી છે ભાઈ? સાચી સાચી, હજાર વાર સાચી. અને સાંભળી લ્યો, મને મારો પૈસો આજે જો નથી મળ્યો તો મારે અજયને પોલીસ કસ્ટડીમાં નાખવો પડશે. ના ના શેઠજી, તમારા કેટલા પૈસા લેણા છે? પૂરા 5000 રૂપિયા. પણ એટલા બધા પૈસા હું ક્યાંથી કાઢીશ? ઠીક છે, તમારે મારું કામ કરવું પડશે. ઉભારો શેઠ, આપના તરફથી મળેલા આ 5000 માંથી એક નાનકડો ધંધો શરૂ કરીશ અને મારી જિંદગીના પાછલા વર્ષો સારી રીતે વિતાવીશ. હવાલદાર. સાવિત્રી. હા, પેલા શેઠ ગયા. હા, પૈસા લીધા વિના. મેં આપી દીધું ને. તમે આપ્યા? તમારી પાસે આટલા બધા પૈસા ક્યાંથી આવે? આજે મારી નોકરીનો છેલ્લો દિવસ હતો સાવિત્રી. તમારા સ્ટાફે મારી સેવાના બદલામાં મને 5000 નો ચેક આપ્યો હતો. આ શું કર્યું તમે? આ શું કર્યું? મારી ઉંમરમાં મારા પુણ્ય બદલ મળેલો એ કાગળ છોકરાઓના પાપ છુપાવવા કામ લાગ્યો સાવિત્રી. આ શું કર્યું? બધા પૈસા આપી દીધા પછી તમારી પાસે શું રહ્યું? મારી પાસે ઘણું ઘણું રહ્યું છે સાવિત્રી. મારી આંખમાં ના આંસુ કદી સુકાશે નહીં, કદી ખૂટશે નહીં. I love you. I love you. I love you. I love you. તારા કાકાથી એટલો બધો ડરે છે શા માટે?
डरू छू? ना ना, एवं कहीं नहीं रेखा। रेखा काका नाराज थई जशे। એટલે તને મારા કરતા કાકા વધારે વાલા છે? ના 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 રેખા, એવું નથી, કાકા કરતા તું વાલી છે, પણ મને કાકાના હંટર યાદ આવે છે। રેખા હું જઉં, હા પ્લીઝ મને જવા દે, હું પછી મળીશ। જા। રેખા, હે રેખા, 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 શું છે? અંધારું બહુ થઈ ગયું છે ને? હા, રેખા મારી સાથે ચાલ ને। ખરેખર? રેખા મને અત્યારે ઘર સુધી મૂકી જઈશ? પ્લીઝ મૂકી જા ને, એવું શું કરે છે, મને બહુ ડર લાગે છે। સાવ ડરપોક છે, આ વાત તો મારે તને કેવી જોઈએ? રેખા પ્લીઝ મૂકી જા ને, એવું શું કરે છે। ચાલ। મારી વિનંતી ને માન આપી આપ અહીં પધાર્યા તે બદલ આપનો આભાર। હું અહીંયા પરવા આવી છું, તને મળવા નથી આવી, સમજો? આ જગ્યા જેવી છે, અહીં કોઈ ફરવા નહીં, બધા મળવા જ આવે છે। હું કહું છું મારો હાથ છોડ। નહીં, હું કહું છું તને મારો હાથ છોડ। અરે આ હાથ છોડવા માટે નથી પકડ્યો। મારો હાથ છોડ, છોડ મારો હાથ, છોડ છોડ મારો હાથ, એ છોડો, બચાવ, હું તને કહું છું મારો હાથ છોડ, છોડ મારો હાથ। શું થયું ભાઈ? કે હમણાં એક છોકરીનો અવાજ આવ્યો, છોડ છોડ એમ। ઓ, હમણાં એમને ચક્કર આવ્યા, પડી ની જાય એટલે મેં એનો હાથ પકડ્યો। તમારા લગન થયા છે? તો પછી ચક્કર કેમ આવ્યા? નહીં, આ માણસે જબરદસ્તી મારો હાથ પકડ્યો। એક તો મોવાલીગીરી અને ઉપરથી દાદાગીરી। મારો મરી ગયો, મરી ગયો, મરી ગયો, છૂટી ગયો, મને કા મારો, છૂટી ગયો, મને તો બિચારો નવાણિયો કુટાઈ ગયો, પેલો મજનુ ક્યાં ગયો? ઓ મારે, હે ભગવાન, આ કબુદ્ધિ ક્યાંથી સુજી? ચાપ, ચલ હટ, કહું છું છોડ મારો હાથ। નહીં છોડું, છોડવા માટે આ હાથ નથી પકડ્યો, આ તો જન્મ જન્મ સુધી હાડકા ખોખરા કરાવવા। છોડ મારો, નહીં છોડું, નહીં છોડું, નહીં છોડું। છોડાવો મારો હાથ, નહીં છોડું।
ફકેરા ના હોય નોતરા રમી રમી ફરી ફરી અટકી જવાય છે ના હે તનો ચોરા ચબૂતરા સરી સરી ફરી ફરી છટકી જવાય છે ચાલ હાથ છોડ મારો હા જવા દે તારે પરારે હવે નહીં પડું ના ના નહીં છોડું નહીં છોડું તમારો નેડલો નહીં છોડું નહીં છોડું નહીં છોડું તારો સંગાથ હવે નહીં છોડું નહીં છોડું નહીં છોડું તારો સંગાથ હવે નહીં છોડું હે તારો સંગાથ હવે નહીં છોડું હે તારો સંગાથ હવે નહીં છોડું હે તારો સંગાથ હવે સવારે તમને ગરમ પાણી કોણ કરી આપશે રાતના મારે જ યાદ રાખીને તમને દવા આપવી પડે છે હું તને વચન આપું છું કે હું કોઈ દિવસ પણ ઠંડા પાણીએ સ્નાન નહીં કરું હા અને રોજ રાતના યાદ કરીને બરાબર દવા લઈ લઈશ બસ આ છોકરાઓ કેમ નહીં આવ્યા હજુ મને લાગે છે કે હું બહારગામ જવાનું છું એમને ખબર જ નહીં હોય પછી ખબર છે પણ છોકરાઓને ક્યાં મા બાપની પડી છે તમે એમના માટે એટલું એટલું કરો છો હશે હવે જવા દે ને કઈ કામે રોકાયા હશે ચાલ સાવિત્રી આ સાયકલ સાચવીને રાખજે હા પાછો આવીશ ત્યારે જરૂર પડશે કેમ આજે આટલું મોડું કેમ થયું તને શું ખબર સંજય હું તો ઘરમાં જ હતી પણ મારું મન તો ક્યારનું અહીંયા જ હતું જેવા પપ્પા ઘરની બહાર નીકળ્યા એના પાછળ પાછળ હું પણ નીકળી એટલે જ કહું છું એક વાર હિંમત કરીને તારા પપ્પાને કહી દે કે આપણે લગ્ન કરી નાખીએ ના પપ્પા ના મારા પપ્પાનો ગુસ્સો તને ખબર નથી એટલે જિંદગીભર આપણે આમ જ તડપવાનું અરે ના સંજુ જો આપણે એક કામ કરીએ આપણે ખાનગીમાં લગ્ન કરી નાખીએ ખરેખર તો કાલ કાંકુના આપણે કાલે જ લગ્ન કરી નાખીએ પગભાઈ
કાકાની મશ્કરીઓ કરે છે. પગ દબાવ તો જોરા હોય જાય, કાકરા મારે જાય. પગ દબાય, બાહો કર બંધ. આંસુ છે આંસુ, ઉછેરીને મોટા કરે, કામ કરતા જોડાવે છે. દબાય. પગ દબાય રે રૂણિયા, મરીને ચામડા ઉતાર લાગે. મારું નાક કપાવવા મેં તને ભણાવી ગણાવીને મોટી કરી. પણ પપ્પા. પણ શું? અરે મને ખબર પણ પડવા ન દીધી અને સંજય સાથે લગ્ન કરી મારા નામ પર કાળસ ચોપડી દીધી. આના કરતા તો તું. પપ્પા, હું તો તમારી એકની એક દીકરી અને તમે મારી બધી ખુશી પૂરી કરીને. પણ હવે આ તારી ખુશી પૂરી નહીં થાય. ચાલ મારી સાથે. ક્યાં? તારે સાસરે. સંજય, સંજય. કોણ છો? કોણ છો ભાઈ? આપ કોણ છો? હું સંજય ની માં છું. સંજય ક્યાં છે? હું સંજય છું. પણ થયું છે શું? સંજય અને મારી છોકરી મારી જાણ બહાર લગ્ન કરી દીધા. શું સંજયે લગ્ન કર્યા? હા, સાંભળી લે પ્રિયા, મેં તારા નામનું નાય નાખ્યું. આજથી મારા ઘરના દરવાજા તારા માટે હંમેશા બંધ. તમે પણ અમારી સાથે કેવા કેવા છળ કપટ કરો છો. ત્યાં તમારા બાપ રાત દિવસ મહેનત કરીને તમારા માટે પૈસા કમાય છે અને તમે અહીં. બા, મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે. અરે જરાક તો વિચાર કરવો હતો. હજી મોટો ભાઈ કુમારો છે, ઘરમાં નાની બેન છે, અને આ વાત સાંભળીને તારા બાપને કેટલો આઘાત લાગશે. માફ કરો બા, માફ કરો, અમારી ભૂલ થઈ ગઈ. આટલી ભૂલ માફ નહીં કરો બા. ઉઠ બેટા, ઉઠ. જે થવાનું હતું થઈ ગયું. તારા બાપુએ તને ભલે ઘરમાંથી કાઢી મૂકી, પણ તારી સાસુ આવી બેઠી છે તને સાચવવા વાળી. આજથી તારું સાચું ઘર આ જ છે બેટા. બા, બા, આ કોણ છે? રેખા, આ તારી ભાભી. આપણા સંજય લગ્ન કર્યા. વાહ ભાઈ વાહ, અમને તો એમ કે ભાઈના લગ્ન ધામધૂમથી થશે, પણ હું અમારે તો મનની મનમાં જ રહી ગઈ. ભાઈ, તમને આવા મજાના ભાભી ક્યાંથી ભટકાણા? ભટકાણા ક્યાંથી ભાઈ, બાપુના તો પૈસા બચી ગયા, નાના પૈણે ગયા, મોટા વાંડા રહી ગયા, દાંડા દેવા. ચાલો ભટી ભાઈ. નમસ્તે. નમસ્તે જી. પૂનમ કાકા જી, ગઈકાલે તમે ઉઘરાણીએ ગયા હતા? ના શેઠ, પછી કાલે બહુ અંધારું થઈ ગયું અને ગીત જંગલમાંથી જવાનું હતું, એટલે મને એમ થયું કે આવતીકાલે જઈ આવીશ. સારું, ત્યારે આજે જઈ આવજો. હાજી, ચોક્કસ સાહેબ. પગ રાખ્યો એટલે મને એમ લાગ્યું કે અહીં કઈક બદલાયું છે. ભાભી, તમને દેખાતું નથી છતાં ખબર કેમ પડે છે? અરે ભાઈ, દેખાતું નથી તો શું થઈ ગયું? આજે કેટલાય વર્ષો મેં આ ઓરડામાં કાઢ્યા, ભાઈ સાસુ ની કાળજી એ નહીં રાખે તો બીજું કોણ રાખશે? કમાલ છે બા,
આંધળો માણસ આવી જ ભૂલો કરે? પણ થયું શું? વાહ, પાછા મને જ પૂછો છો કે શું થયું? અરે, પલંગ પર મેં નવી ચાદર બિછાવી છે અને તમે આવો ગંદો સાડલો પહેરીને આના ઉપર બેઠા? બેટા, મારી પાસે આ એક જ સાડલો છે. નસીબ તમારા, પણ તમને આ ઓરડામાં આવવાનું પણ કીધું. વર્ષોથી હું આ જ ઓરડામાં સુ છું, પણ હવે આજથી અહીંયા નહીં સુવાનું. નહીં સુવાનું? કારણ? એક વાર તમને કીધું ને કે અહીંયા નહીં સુવાનું. શું છે બા, શું થયું? જો ને ભાઈ, ભાઈ તારી બહુ કે છે કે મારે આજથી આ ઓરડામાં નહીં સુવાનું. સાચું કે છે બા, હવે મારા લગ્ન થયા એટલે મારે અલગ ઓરડો તો જોઈએ ને. તમે એક કામ કરો બા, આપણો હાલ એટલો મોટો છે કે તમે ત્યાં આરામથી સુઈ શકો છો, અને આમ પણ તમને દેખાય તો છે નહીં. સાચું કે છે બહુ, સાચું કે છે. મારે આંધળી લેવાની હવે કોઈ વસ્તુની શી જરૂર છે? મારે આ ગેરેજ ના શેડ ને મળવું છે. બોલ, શું કામ છે? તમે જ આ ગેરેજ ના શેડ છો? હા શેઠ સાહેબ, હું હાઈ ક્લાસ મિકેનિક છું. મારે નોકરી જોઈએ છે. કઈ કઈ ગાડી રિપેર કરે છે? અરે, દુનિયામાં એવી કઈ ગાડી છે કે જે મેં રિપેર નહીં કરી હોય? એમ 200 રૂપિયા પગાર મળશે. 250 રાખો ને સાહેબ. નહીં, ચાલશે. તે લગ્ન કર્યા છે? ના, પણ એ છોકરી જોડે પ્રેમમાં છું. તો પછી લગ્ન શા માટે નથી કરી લેતો? એનો બાપ છે ને કહવા માટી સારો બદમાશ છે. હું નથી કહેતો, મારી પ્રેમિકા એમ કહે છે. તો એક કામ કર, એ છોકરીના બાપને અહીં લઈ આવજે, એનું ટાયર જ પંચર કરી નાખીશ. અને જો બાજુમાં ટ્રક પડી છે, બે જ દિવસમાં તૈયાર થઈ જવી જોઈએ, અને તો જ તારી નોકરી પાકી. ઓકે સર. અરે શંકર જી, બેબી આવે તો કહેજો, હું હમણાં આવું છું. સારું. બેબી નજર ના જામ છલકાવી ને ચાલા ક્યાં તમે? લા 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 મહેશ, તું મિકેનિક? લખપતિના દીકરાનું નાટક કરીને મને મોટા મોટા સપના દેખાડ્યા. દગાબાજ, બેવફા. ડાર્લિંગ, 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 હું કાર્બોરેટરનો સોગંદ ખાઈને કહું છું, મેં જે કઈ કર્યું છે તે તારા માટે કર્યું છે. ડાર્લિંગ, મારી વાત તો સાંભળ. ડાર્લિંગ, ડાર્લિંગ, મારી વાત તો સાંભળ. ડાર્લિંગ, મારે મારે કઈ નથી સાંભળવું, ચાલો જાય છે. ડાર્લિંગ, તારી આંખોમાંથી વહી જતું પેટ્રોલ જોઈને મારા કાર્બોરેટરમાં કચરો જમા થાય છે. તરલા, તરલા, શું કામ રડે છે દીકરી? શું થયું? કઈ નહીં શેઠ, એ તો મેં એને કીધું કે તમે બહાર ચાલ્યા ગયા છો એટલે ગુસ્સે થઈ ગઈ કે હું આટલી મહેનતથી પપ્પા માટે જમવાનું લઈ આવી ને બહાર જતા રહ્યા એટલે રડી. એ દીકરી, એટલા માટે? હા ડેડી. અને મેં કીધું ભલે ના આવે હું જમી લઈશ. યુ શટ અપ. ચાલ બેટા, ચાલ આપણે જમી લઈએ. મની ઓર્ડર સાવિત્રીબેન ના નામનો. ઘરમાં નથી, હું એમની વહુ છું અને આ એમના દીકરા. તમને કઈ વાંધો ના હોય તો મની ઓર્ડર અમે લઈએ. ઠીક છે, વાંધો નહીં. ત્યાં શું કર્યું? અરે, મેં આમ ના કર્યું હોત તો બધા પૈસા તમારી માં ના હાથમાં પડત, અને આપણે દરેક વખતે તમારી માં સામે પૈસા માટે હાથ ફેલાવા પડત. હવે આમાંથી મારી લિપસ્ટિક, પાવડર, સાડીઓ બધું ખરીદવા મળશે. હા જી, મારો પણ ભાગ છે. અને તમારા લોકોના જો ભાગ વેચાઈ ગયા હોય અને વધે તો એમાં આપણો પણ ભાગ છે. આપણે જ ને.
चिंता करशो नही, रेखा मजा मे, लिखित रजा ने चलो खरीदी करवा। पोस्टमैन सावित्री बेन, तमारा नामे पत्र आयो छे। क्या थी आयो छे भाई? ए पूनम भाई लख्यो छे।
लख्यू छे, तमे पूछा भी हतु ने
કે સંજયની વહુ પ્રિયા કેવી છે? આપની વહુ પ્રિયા બહુ જ સુંદર છે. અરે આગળ વાંચો ને. ભાવની પ્રિયા ઘરનું બધું જ કામ કરે છે અને કહે છે કે બા હવે તમારી ઉંમર થઈ, તમે આરામ કરો. અને અજય છે ને રાત દિવસ બાબા કર્યા જ કરે છે. ગઈકાલે મને જરા ઉધરસ થઈ તો જઈને ડોક્ટર. આગળ વાંચ ને. અજય હવે રોજ ઘેર જલ્દી આવે છે, ધ્યાન દઈને અભ્યાસ કરે છે અને રેખા તમને રાત દિવસ યાદ કરે છે. કહે છે કે રેખા કહે છે કે હવે અમે દિલ દઈને અભ્યાસ કરશું, બાપુને ત્રાસ નહીં અપાઈએ. ને સંજય છે ને. આપનો સંજય છે ને એની વહુ કરતા મારા ઉપર વધારે લાગણી રાખે છે. રાતના સુધી સમય મારા પગ દબાવે છે. પછી કહો જોઈએ સંજય, અજય, રેખા જેવા મા ઉપર પ્રેમ કરનારા છોકરા હોય, પ્રિયા જેવી સાસુ ઉપર પ્રેમ કરનારી વહુ હોય, પછી સુખી કોણ ના થાય? પછી સુખી કોણ ના થાય? પછી સુખી કોણ ના થાય? મને બે દિવસ ની રજા આપશો, મારે ઘરે જઈ આવું. પણ પૂનમ કાકા, તમે તો જાણો છો ઓફિસમાં કામ ઘણું જ છે. પણ શેઠ, મારા ગયા વગર ચાલે એમ નથી. સારું, બે દિવસ માટે જઈ આવો. તમારો ઘણો ઘણો આભાર છે, હું હમણાં જ ઉભો છું. પણ પૂનમ કાકા, રસ્તામાં અંધારું છે, રાતના 8 વાગી ગયા છે, રાત પડી છે, તમે વગર વાહન સ્ટેશને પહોંચશો કેવી રીતે? શેઠ, હું અત્યારે નીકળીશ ને તો 11 વાગ્યાની ટ્રેન પકડી શકીશ. જમ શેઠ. હા, પણ કાકા જે સંભાળીને જજો. હા, અને પેલા લાકડા કાપવાવાળાનો આ સુધીનો હિસાબ મેં ચૂકતે કરી દીધો છે. સારું, પેલો જોઈ લઈશ. જા, આવજો. મારા બને બી
કોઈ પાપીએ એને ગોળી દીધા, મારું ચંદ્ર ઉડી ગયું ભાઈ, મારું ચંદ્ર ઉડી ગયું. હિંમત રાખ બેન, હિંમત રાખ. કેમ હિંમત રાખું ભાઈ, કેમ હિંમત રાખું? ઈશ્વરના ઘર પાસે આપણો કોઈ ઉપાય નથી. જો તું હિંમત હારી જશે તો છોકરાઓનો શું થશે? શાંત શાંત થા બેન, શાંત થા, ધીરજ રાખ. પ્રિયા, એ પ્રિયા, પ્રિયા. શું છે મામાજી? પ્રિયા, એક કપ સારી ચા બનાવી આપ. તમે મને શું નોકર સમજો છો? પ્રિયા, કાન ઉઘાડા રાખીને સાંભળી લો મામાજી. તમને કદાચ ખબર નહીં હોય પણ મને આવા કામ કરવાની આદત નથી. હું લખપતિ બાપની દીકરી છું. હવે વહુ છો આ ઘરની, તારે કામ કરવાની આદત પાડવી પડશે. ચા ચા કરી આપ. પ્રિયા, શું થયું? શું છે મામા? શું છે? આ તે કેવી છોકરી પરણીને લાવ્યો છે મામા, જેને એક કપ ચાય પણ બનાવતા નથી આવડતી. મામા, પ્રિયા વિશે કોઈ પણ એક શબ્દ કહેશે તો મારાથી સન્ની થાય. તારા ભાઈને સમજાવી દેજે. ભાઈ, અમને તો મેં ગઈકાલનું સમજાવી દીધું છે, પણ મામા સાનમાં સમજે એવું લાગતું નથી. અરે દીકરા, એ તમારા મામા છે, એ કઈ પણ કે તો તમારે મન ઉપર ન લેવું જોઈએ. મન પર ના લેવું જોઈએ ભાઈ. ગઈકાલે મને કે છોકરી જાતે મોડી રાત સુધી બહાર ના રહેવું જોઈએ. પોતે જયારે ખૂન કરીને જેલમાં ગયા હતા ત્યારે આ ઘરની આબરૂ ક્યાં ગઈ હતી? રેખા, ખબરદાર મામા. હા, ઘરમાં રહેવું હોય તો અમારા કેવા પ્રમાણે રહેવું પડશે, સમજ્યા? તો શું કરીશ? અજય, મામા કહે છે તું શું કરીશ? ભાઈ, મામા ને જરા સમજાવી દે કે હું શું કરી શકું એમ છું. અને ભાઈ, વડીલોને આપણાથી કઈ કહેવાય તો નહીં? અજય, અજય, શું કરો છો? અમે તો છોકરીને બહાર ફેંકું. અજય, સંજય, અજય, અરે શું કરો છો તમે મામાને? અરે છોડો, હું તો ઘર મામા તમને જોયું મામા. અમે શું કરી શકીએ છીએ? અમારા ઘરમાં રહેવું હોય અમારી રીતે રહેવું પડશે. અમે જો દિવસ ને રાત કહીએ ને રાત ને દિવસ કહીએ તો તમારે માનવું પડશે, નહીં તો તમારી આજ હાલત થશે. સમજ્યા? સમજી ગયો મામા. બેન, બેન, ભાઈ વસંત, બેન, ભાઈ, તારું અહીંયા વધારે અપમાન થાય એ પેલા તું અહીંથી જતો રે ભાઈ. ભૂલી જા, ભૂલી જા ભાઈ કે તારે એક બેન હતી. હું તારે પગે લાગુ છું ભાઈ, તું અહીંથી જતો રે ભાઈ, તું અહીંથી જતો રે. નહીં, થોડી હવાથી માણસ જો ડગી જાય તો વાવાઝોડાને તોફાનનો સામનો કેવી રીતે કરી શકે? મેં આ ઘરમાં પગ મૂક્યો છે ઘરનું ઊભું કરવા. આ છોકરાઓને સીધે રસ્તે લાવ્યા સિવાય હું ઘર છોડનાર નથી. સલાહ ડાલી, હવે તારી જુદાઈ મારાથી સેવાતી નથી. ચાલ ચાલ, આપણે લગ્ન કરી નાખીએ. હે બોલ્યા, લગ્ન કરી નાખીએ. અરે આ ગાડી નીચે કોણ છે? અરે એ તો હું, મહેશ. અરે પણ તને ચાર પગ ક્યાંથી ફૂટી નીકળ્યા? અરે પગ ફૂટ્યા નથી, નવો માણસ રાખ્યો છે. એને પગાર કોણ દેશે? તારો બાપ? એ ના, ઈનો બાપ. હે, શું કીધું? ના ના, એટલે કે શેઠ સાહેબ, આ મારો મિત્ર છે, વગર પગારે રાખ્યો છે. સારું સારું. ડાર્લિંગ, શું આ તારી બે આંખો સુંદર હેડલાઇટ જેવી લાગે છે? ખરેખર
हाँ डाली मैं तारा गाल हवा भरेला टायर जेवा लागे छे महेश डाली महेश डाली प्रिया गुस्सो ना कर क्रोध बहु बुरी चीज छे ए जरा समझवानी कोशिश कर क्यों मैं समझवानी कोशिश करूं मैं शू विचारे हतु ने मने शू मर्यो संजय तने खबर हती के हूं एक पैसादार ने पुत्री छु मारी आदत हो मारा शौक तू जानतो हतो तू मने होटलो मना फेरवे हारे साडला न लावी आपे ए तो हूं जाने समझी पण छेल्ला चार चार दिवस थी मने पेट भरी ने खावा पण नथी मळ्यो मने शू खबर हती के हूं एक भिकारी जोड़े संसार मांडी बैठी छु अने जो तारा मां एटली तेवड़ न हती तो शू जट मारा मारी साथे लगन करे મારાથી ભૂલ થઈ ગઈ મને માફ કરી દે તું સાચું કહે છે મારે કમાવવું જોઈએ કંઈક કરવું જોઈએ ને હું કરીશ જરૂર કરીશ સાયકલ વેચાતી લેશો બધું ઠીકઠાક છે સેઠ આવી સેકન્ડ હેન્ડ સાયકલ નું શું મળે 100 રૂપિયા આપીશ 100 તો 100 સેઠ અત્યારે તો મારા માટે 100 રૂપિયા પણ લાખ રૂપિયા જેવા છે ચંદો અંદર મૂકી દે અંદર મૂકી દે ચાલ મારી વાત તો સાંભળ આમ છાની લીધે ક્યાં સુધી મળીશ ચાલ આપણે લગ્ન કરી નાખીએ બોલ્યા લગ્ન કરી નાખીએ લગ્ન કરીને રહેશું ક્યાં તારા બાપ ને ત્યાં મારો બાપ ઘરમાં પગ પણ નહીં મૂકવા દે તો એમના પગ ઉપર આપણે માથું મૂકીશું શું ડાર્લિંગ તો આમ ગુસ્સે નહીં થા આપણું ઘર નહીં હોય તો શું થયું તારા બાપ નું ગેરેજ તો છે ને ગેરેજ રોજ નવી મોટર માં સુવાનું એમ આજે એમ્બેસેડર એમ્બેસેડર કાલ મર્સિડીઝ વાહ 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 પરમજી સિમ્પાલા વેરી ગુડ ને ડાર્લિંગ જો વધારે છોકરા થઈ જાય ને તો ખટારામાં સુવાનું શું કહ્યું ખટારામાં હા ખટારામ વાહ વાહ ટાયર નું ઓછી તું સીટ ની પથારી હા તું એક વાર લગ્ન ની હા પાડી દે પછી જો મોટો મંડપ શણગારી છું અને મારે શું તો એટલા બધા આવશે કે તું જોતી જ રહી જશે અને મોટરો ની તો લાઈન લાગી જશે લાઈન હા બધા ડ્રાઈવરો અને મિકેનિક જ આવવાના હશે અરે ટાલી હું પણ મિકેનિક જ છું ને એવો મિકેનિક મારી સીધી સાદી ટ્રીક હું છું એવો મિકેનિક મારી સીધી સાદી ટ્રીક મારી મોટર નું એન્જિન એનો જોવા જેવો સીન તારા દિલ ની મોટર એનો હું એક ટ્વિટર તારા દિલ ની મોટર એનો હું એક ટ્વિટર મને જલ્દી બોલાવી લે હૃદય નો હોર્ન વગાડી દે પીપી પમ 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 હું છું એવો મિકેનિક મારી સીધી સાદી ટ્રીક એવો મેકેનિક મારી સીધી સાદી ટ્રીક ઓહો નાર નવેલી મારા હૈયા નિહેલી
તારી સ્પીડ કાબુ મારા કાબુ મારા શું ગુડ ના ના રાત તમારા વ્હીલ માં પંચર આ તો ગાડી કે ખચ્ચર તમારા વ્હીલ માં પંચર આ તો ગાડી કે ખચ્ચર બતાવું સિગ્નલ લીલું તમારું જીવ તો ઢીલું બતાવું સિગ્નલ લીલું તમારું જીવ તો ઢીલું જરા તું બ્રેક દબાવી દે હૃદયનો હોર્ન વગાડી દે પીપીપ પમ 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 હું છું એવો મિકેનિક મારી સીધી સાદી ટ્રિક હું છું એવો મિકેનિક મારી સીધી સાદી ટ્રિક गैरेज मने बस एक धुन मैरिज 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 तारू है यू के गैरेज मने बस एक धुन मैरिज स्टेरिंग हाथ में लेने पड़े हूँ सफर थईने रमत जो तू ना खेली हमारो अल्लाह बेली रमत जो तू ना खेली हमारो अल्लाह बेली माटेज कहूँ छू जरा पेट्रोल पुरावी दे पेट्रोल पुरावी दे हृदय नी बीन बजावी दे जरा पेट्रोल पुरावी दे हृदय नी बीन बजावी दे नवेली 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 हाथ मिलावी दे नजर नो जाम पिलावी दे नजर नो जाम पिलावी दे पिलावी दे पिलावी दे पिला दे हवे पिवड़ाव्या पिवड़ाव्या करी लो वाइपर थी मन साफ करो आजे करो इंसाफ करी लो वाइपर थी मन साफ करो आजे करो इंसाफ गियर मा गोता खाता भूलो छे आज विधाता गियर मा गोता खाता भूलो छे आज विधाता मारा जीवन नी गाड़ी तूने सब पूछो माड़ी रखे नी थाई एक्सीडेंट छुटे मारा कर वारन रखे नी थाई एक्सीडेंट छुटे मारा कर वारन जवा दो झूठो ठठारो चलावो झूनो क्या चल रही कॉलेज में आज वसंत पंचमी ने दिवसे कॉलेज में हाँ मने खबर छे तू क्या जाए छे खबर छे तो बस पूछो जो शाना थे ये कहीं चाली रही छे सारू न आ उमर भंडवानी छे छोकरा साथे प्रेम चाला करवानी न थी जो फसा छे तो तारू जीवन बर्बाद थशे आ घर ने कलंक लागशे मारू जीवन बर्बाद थशे तो तमारी पासे भीख मांगवा नहीं आऊ के मने बचाओ અને મારા ખાનગીજીઓનો માથું મારવાની તમારે શી જરૂર રેખા ફોન કરીને જેલમાં ગયા હતા ત્યારે આ ઘરની આબરૂ ક્યાં ગઈ હતી આ શું દતિંગ છે દતિંગ આ ચિત્રા જોયા ક્યાં સુધી આવા ચિત્રા પહેરવા તે દિવસે તો મોટા મોટા બળગા ફૂક્યા હતા શું થયું પછી કઈ કોશિશ કરી મારા માટે અરે જુઠ્ઠાણું તો તમારા લોહીમાં છે પ્રિયા રાડો શું કેમ પાડો છો પ્રિયા તારા માટે મેં મારા પાપુની અમૂલ્ય સાયકલ વેચી નાખી ઉપકાર કર્યો મારા પર પ્રિયા કહું છું મોડું બંધ રાખ નહીં તો ખબરદાર સંજય આજ સુધી મેં મારા બાપનું પણ નથી સાંભળ્યું અને હવે હવે હું એક મિનિટ પણ આ ઘરમાં રહેવા નથી માંગતી અરે તો જા ચાલી જા કાલ જાતી હો તો આજ જા ને આજ જાતી હો તો હમણાં જા બોલે હું માં બનવાની છું ઓહો માં હારું માં બનવાની ગમે તે કર ચલ આપણે લગ્ન કરી નાખીએ લગ્ન રેખા વાત એમ છે ને આજે જ મારા કાકાએ રૂપિયા 10,000 માં મારા લગ્ન નક્કી કરી નાખ્યા છે અરુણ હા રેખા બોલ તારા મા બાપે રૂપિયા આપી શકશે આપશે ને 10,000 રૂપિયા અમે ગરીબ 10,000 રૂપિયા ક્યાંથી કાઢ્યા અરુણ મને સમજવાની કોશિશ કર રેખા રૂપિયા મારે નહીં મારા કાકાને જોઈએ છે અરુણ ચલ આપણે લગ્ન કરી નાખીએ આપણે બંને અલગ રહીશું સુખે દુખે દિવસો વિતાવી નાખશું
अपना बड़ा सपना पूरा था से अरुण। ए बड़ी बात खरी, पर मारा काका। काका काका काका, तने तारा काका नो आटलो विचार हतो, तो ते आओ खोटू पगल भरो शो काम। हम निराश न था रेखा, मुझे एक बार, अजी एक बार मारा काका ने मना भी जो रेखा। अने अरुण नहीं माने तो? नहीं माने तो एमनी मर्जी विरुद्ध लग्न नहीं करी शकू रेखा। अरुण मने माफ करी दे रेखा, मने माफ करी दे। अरुण अरुण ते मारू जीवन जोरदारी करी ना क्यों? भाई वसंत, हाँ? तू आटली काली मजूरी करी ने घर नो बोझ उठावे छे, पण छोकराओ ने कोई नी काई पड़ी नथी। बेन बेन, ईश्वर मां श्रद्धा राख, बद्धा सारा माना थई जशे, छोकराओ जरूर सुधरशे। भगवान जाने, मने तो काई आशा लागती नथी। શું તમે રેખા રેખા શું થયું? શા માટે રડે છે? મને ખૂબ સમજાય, ખૂબ સમજાય, પણ કઈ ન સમજ, અને આજે મારા જીવનને કલંક લાગી ગયો રેખા। રેખા कौन छे बालक नो पिता? कौन छे छोकरो? हूँ पूछू छू, कौन छे बालक नो पिता? अरुण अरुण कौन? चाल मारी साथे। अरुण नो घर बताओ। ना मामा। हूँ कहूँ छू चाल मारी साथे। अरुण नो घर बताओ। खबरदार, जो अरुणी अत्या रेखा नो नाम दीधु छे ने, तो तारा चामड़ा उतारी नाखी। तने खबर छे ने? તને ખબર છે ને તારા વિવાહ મેં તારા દેખતા જ તારી છોકરીઓ નક્કી કર્યા છે, યાદ છે ને? એની પાસેથી મને રૂપિયા 10,000 મળે તેમ છે, સમજો? સમજો કે નહીં? નિકલ, ચામડા ઉતારી નાખે। આવ રેખા, કોણ છો તમે અને કોણ છે આ છોરી? અહીં શા માટે પધરામણી થઈ? પડી મારી ભાણેજને જીવનની ભીખ માંગવા। ભીખ માંગવા? અમે કોઈને ભીખ ભીખ આપતા નથી, અને તમારી વાણીને અમે ક્યાં ફાંસીએ ચડાવીએ છીએ તમે ભીખ માંગવા આવ્યા? વાત જાણે એમ છે વડીલ કે અરુણ રેખા આપસમાં પ્રેમ કરે છે। એ કરતા હશે વડીલ, રેખાના લગ્ન અરુણ સાથે? હા હા, રેખાના લગ્ન અરુણ સાથે જરૂર થાય, જો તમે મને 10,000 રૂપિયા આપો તો। 10,000 રૂપિયા આપો, હમણાં જ લગ્ન કરાવી નાખો। 10,000? અમે ગરીબ માણસ, આટલા રૂપિયા ક્યાંથી કાઢીએ? તો બીજું ઠેકાણું શોધી લ્યો। આવું ન બોલો, આ આ રેખાનો જીવનનો ને અમારા ઘરની આબરૂનો સવાલ છે। જો દાન દેવા કરતા મને દહેજ લેવામાં વધારે રસ છે, સમજા? અને દરેક સવાલનો નિકાલ 10,000 રૂપિયા। પડી હું તમને વચન આપું છું, જ્યાં સુધી મારા શરીરમાં લોહીનું એક પણ ટીપું હશે, ત્યાં સુધી મજૂરી કરી કરીને તમારી એક એક પાઈ ચૂકવી દઈશ। રૂપિયા લગ્ન પહેલા જોઈએ? હા। આટલો જુલમ ન કરો વડીલ, આ બે હૈયાને કચડી ન નાખો, હું તમારે પગે પડું છું। નહીં મામા, નહીં મામા, દેવ કદી એ દાનોને પગે પડતા હશે? તમે મને ખૂબ સમજાવે, પણ મેં હંમેશા તમારું અપમાન કર્યું। મારી જ ભૂલ હતી કે આ ભોળ પણ ભરેલા ચહેરાને ભગવાન માનીને એના ચરણોમાં સર્વસ્વ ધરી દીધું। પણ અરુણ અરુણ, દુઃખ તો મને એક જ વાતનું છે કે એક શિયાળનું બચ્ચું સિંહણના પેટમાં ઉછરી રહ્યું છે। કાયર, લે લે આ બંગડીને પહેર તારા હાથમાં, મારા કાંડા કરતા તારા હાથમાં વધુ શોભા દેશે। ઉભી રે રેખા, રેખા મને માફ કર રેખા, તે મારા સુતેલા આત્માને જગાડ્યો છે। હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું રેખા,
પૈસા લગ્ન કરવા તૈયાર છું. દહેજ માં મારે એક પૈસો પણ નથી જોઈતો. દહેજ લેવું એ મારા માટે પાપ છે. હા મામા, તમે લગ્ન ની તૈયારી કરો. લગ્ન કરવા તૈયાર છું મામા. સુખી સુખી. ચાલો રેખા, ચાલ જલ્દી તૈયારી કરો. અરુણ, તારી ગાડી હિંમત. તમે ઉછે ને મોટો કર્યો તે આવા લગ્ન કરવા માટે. બહુ દી રાત કર્યું કાકા, હવે નહીં ચાલે. કોઈની તાકાત નથી કાકા કે આજ મને રોકી શકે. કાકા સામે આવી રીતે બોલતા દશા નથી આવતી. કોનો કાકો અને કેવો કાકો? આટલા દી તમે મને સમજ માં આવતા. ઉભો યાદ છે જમ્યા પછી મને પગ દબાવવાની ટેવ છે. વરસ લો. એટલે શું? મારે તને પગ દબાવવાના? હા દબાવવાના એટલે દબાવવાના. દબાવ તો દબાવ, પગ દબાવ. મારી ભૂલ થઈ ગઈ. મારો અનાવર દબાવ. દબાવ છો અરુણ? અરુણ મારી ભૂલ થઈ ગઈ. તારે લગ્ન કરવા તો કરજે, પણ આવી રીતે મારો અપમાન ન કર. બીજી વાર સામે બોલે નહીં. નહીં બોલું, નહીં બોલું. પગ દબાવ અરુણ. અરુણ કેમ, મારવાડીએ પૈસા આપ્યા? નહીં યાર, મારવાડી પૈસા આપવાની ના પાડી. તારા જેવા લોકોને કોણ આપે? જો રવે, મોડું સંભાળીને વાત કર. તે મને પૈસા આપ્યાનો અર્થ નથી કે તે મને ખરીદી લીધો, સમજો. પૈસા ના આપવાનો પડે દાદા કેવી? આજ તે મારા પૈસા ના આપ્યા તો તારા લોહીથી ઉડી કરીશ. ओ चलके चलके हो नैन कटोरी रे, आज अमृत हमने पाए. रण जन है ये र मेरे कुबेर आज, रण जन है ये र मेरे कुबेर आज. धमक 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 घुमरा गली अधीरी आशाद बच अटकीने, गली अधीरी आशाद बच अटकीने. ओ अमती रे अमती अकड़ाए, वो रांदे रंगी लो रूपाली रे, रंग रड़ी आली राए. ओ मारू जीनू रे जो बनियू चरमा.
सरवर जी लो सजन रंग राखो जी, सरवर जी लो सजन रंग राखो जी, झुमक 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 रे लाए। झरमर झरमर झोला खाए आलू झीणू रे जो बनियू झरमर झरमर झोला खाए गाड़ी कोई ना ऊपर चढ़ावी देश तो सरस गाड़ी जेना पर चढ़ावीश ए बीजू कोई नहीं हो पर तारो बाप ज छे शू कीधु मारो बाप हा तारो बाप नहीं मारो ससरो बस डैडी तारो बाप आवे लागे छे निकाल छुपाओ बस छुपाओ आया नहीं आवे का 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 आया बनी आया सरला क्यों आटी बड़ी आपे छे काई नहीं योगासन करती थी अच्छा अच्छा योगासन करती थी सरस बेटा मारो कोट क्या छे कपाट मां अच्छा कबाट में ना ना कबाट में नहीं हाँ क्यों नहीं अरे मैं मारे हाथ में मुखियों चे मर
સલ્લા બેટા આજે હું પાર્ટી માં જવાનો છું ને એટલે ઘરે રાત્રે જરા મોડો આવીશ સારું બે સલ્લા કોટ કબાટ માંથી આપોઆપ કઈ રીતે બહાર આવ્યો ઓહો પપ્પા તમે ભાત થયો છે તમે જ તો કોટ લીધો શું ભાત છે હા નહીં નહીં મારે કબાટમાં જવું પડશે સાયકલ
સંજય 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 તારા બાપુની સાયકલ ક્યાં ગઈ સાયકલ તમે બધા ચૂપ કેમ છો હું પૂછું છું સાયકલ ક્યાં છે હું કહીશ તો તું સાચું નહીં માને વાત શું છે સંજય તું બોલતો કેમ નથી મારા બાપુની સાયકલ હા ક્યાં છે સાયકલ મારા બાપુની સાયકલ મામાએ વેચી નાખી શું મામાએ વેચી નાખી ક્યાં છે મામા શું છે બેન વસન તારા બનેવીની સાયકલ તું વેચી આવ્યો બોલ બોલતો કેમ નથી જવાબ દે મોડું લઈને બોલે બા જેલમાં જેણે જિંદગી કાઢી એને ચોરી કરતા કેટલી વાર મેં પોતે મામાને સાયકલ વેચતા જોયા છે બા વસન આ વાત સાચી છે વસન તે સાયકલ વેચી બોલ હા બેન સાયકલ મેં વેચી નીચ પાપી નાલાયક નગુના એક એક સ્મૃતિ નષ્ટ કરી હું તને કોઈ દિવસ ક્ષમા નહીં કરું ત્યાં મારી નજર સામે ચાલો જા ચોરી કરનાર શાહુકાર બની ગયો અને એની શિક્ષા તમારે શા માટે ભોગવી મામા હું તમને નહીં જવા દો બા ચોરી મામાએ નથી કરી પણ ચોરી કરી છે સંજય એની બાયડીને પૈસાની જરૂર હતી એ દિવસે એને સાયકલ વેચી દીધી શું હા બા આજ સુધી હું ચૂપ રહી પણ હવે ચૂપ નહીં રહું દરેક વખતે અમે ભૂલ કરીએ અને એની સજા મામા ભોગવતા અજય હોળીના દિવસે કમળાના ગળામાંથી હાર કોણે છોડ્યો તો સાચું બોલજે અજય હાર કોણે છોડ્યો તો તે દિવસે સાંભળી લીધું બા હે ભગવાન આટલો અન્યાય હા બા ને આપણા ઘરની આબરૂ ધૂળમાં ન મળી જાય એ માટે તેને મામાએ બધું આળ પોતાના માથે લઈ લીધું ભાઈ વસન બેન મારી ભૂલ થઈ ગઈ મેં તારા ઉપર હાથ ઉપાડ્યો ભાઈ મને ક્ષમા કરી દે ભાઈ અરે હા તું શું બોલે છે બેન તું મારા કરતા મોટી છે નાનપણમાં તું મારા પર ગુસ્સો નહોતી કરતી અરે અરે ક્યારેક ગુસ્સામાં મારી પણ દેતી હતી ચાલ ભાઈ ચાલ આપણે ભાઈ બહેન આ ઘરથી દૂર ચાલ્યા જઈએ પછી ભલે છોકરાઓને જે કરવું હોય તે કરે ચાલ ભાઈ ચાલ નહીં બા હું તમને નહીં જવા દઉં મામા મામા મારી ભૂલ થઈ ગઈ અને ક્ષમા કરી દો બા અરે ભાઈ ફેલ કોનાથી નથી થતી મામા મેં તમારા સાથે બહુ કપટ કર્યું ભાને છે તે બહુ દુઃખ કીધું બા અમને માફ કરી દે મામા અમને માફ કરી દો મામા ગમે તેમ તોય તમારી માં છે તમે બધાને ક્ષમા કરશો બા આજથી તું અને મામા જેમ કહેશો એમ અમે બંને કરીશું મામા આજથી નોકરી તમારે નથી કરવાની અમે બંને ભાઈ નોકરી કરીશું અને ખૂબ કમાશું નહીં નોકરી હું કરીશ પૈસા હું કમાઈશ તમારા બંને ભણવાનું હું ભણવાનું અજય તારે ઇન્સ્પેક્ટર થવાનું સંજય તારે વકીલ આજ તમારે
બાપુની ઈચ્છા હતી અને તમારે તમારા બાપુની ઈચ્છા પૂરી કરવી જોઈએ એમના આત્માની શાંતિ માટે બોલો ભાઈઓ આટલું કરશો મારા માટે જરૂર જરૂર મામા અને મામા મારે શું કરવાનું તારે ઘરની બહાર કાઢી મૂકવાની શું કીધું એટલે તારા લગ્ન કરી દેવાના બા ઓહો તમે પાછા શું કામ પધારે તમારા પૂજ્ય પિતાજીએ તમને ઘરમાં સંગ્રહ્યા નહીં પપ્પા મને ઘરમાં રાખવા તૈયાર નથી તો પછી અહીંયા શું કામ આવી ચૂપ રહી સંજય આવ દીકરી આવ મારી બાપુ રૂબા બેટા ઉઠ બેટા આગળ તારું છે બેટા આગળ તારું હા બા હા મને બહુ જ મોડી ખબર પડી મેં તમને ખૂબ ત્રાસ આપ્યો તે મારી સાથે કપટ કર્યું બા જવા દે બેટા આ ઘરમાં પહેલા જે કંઈ થયું એ બધું ભૂલી જા બેટા જાગ્યા ત્યાંથી સવાર ને આવા શુભ પ્રસંગે એક ફર્સ્ટ ક્લાસ ચા પીવડાવી દે પ્રિયા ભાઈ તું બે હું બધા માટે ચા બનાવીને લઈ આવું છું ના બાના આજથી તમારે આરામ કરવાનું પ્રભુ ભજન કરવાનું ઘરનું બધું કામ હું કરીશ આજે ઇન્સ્પેક્ટર અને સંજય વકીલ બની ગયો તમારી ઈચ્છા પૂર્ણ થઈ પણ તમે જોવા રોકાયા નહીં ખરેખર આજે આ સારા બાપુ જીવતા હોત તો એમને કેટલો આનંદ થાત હા બા અમને વિશ્વાસ છે બાપુ જ્યાં પણ હશે ત્યાંથી અમને જોતા હશે ખરેખર સંજય એ ગમે હશે ત્યાંથી તમને આશીર્વાદ આપતા હશે આજે સંજય તમે બંને તમારા બાપુને પગે લાગ્યા મને પગે લાગ્યા પણ તમારા મામાને પગે લાગ્યા કે નહીં હા બા મામાને કેમ ભૂલી શકીએ કે જેના થકી અમે આ દિવસ જોયું નહીતર બા યાદ છે અમને એ દિવસ કે જે દિવસે અમે ન જવાને રસ્તે પહોંચ્યા હતા પણ મામાએ અમને સાચો માર્ગ બતાવ્યો અને અમને આ વિજય અપાવ્યો અમારા બંને ભાઈના શિક્ષણ માટે કાળી મજૂરી કરી અને અમને અહીં સુધી પહોંચાડ્યા બા હા બા અમને આશીર્વાદ આપ કે મામાનું છત્ર અમારા જીવન પર કાયમ રહે રહેશે રહેશે જરૂર રહેશે આજે સંજય બોલ બા
आज आनंद दिवस से हूँ तुम्हारी पासे कई मांगू तो आपसो। हाँ बा हाँ बोल बा। जीवन ना छेला श्वास सुधी अमे मेहनत करीने तारी इच्छा जरूर पूरी करीशु। अजय पंजे तुमने याद छे के तुम्हारा बापू नु खून थयो हतो। हाँ बा। तुम्हारा बापू नु खूनी हजी सुधी मळ्यो नथी। अजय संजय मारी छेवटनी इच्छा छे के मारा मृत्यु पेला तमारे खूनी ने पकड़वो ज पड़शे। મારો એવો કયો અપરાધ થયો હતો કે ખૂનીએ મારા કપાળેથી કંકુ ભૂસી નાખ્યું? તારા ચણુના સોગન ખાઈને પ્રતિજ્ઞા લઉં છું, જ્યાં સુધી ખૂનીને પકડીશ નહીં ત્યાં સુધી શાંતિથી બેસીશ નહીં। માં મને તારા આશીર્વાદ જોઈએ। મારો આશીર્વાદ છે તને અને મામા તમે પણ મને આશીર્વાદ આપો। હું हाँ मामा तुम्हारा आशीर्वाद पर मने संपूर्ण विश्वास छे। आज तुम्हारा आशीर्वाद थी इंस्पेक्टर बनी ने मारा बापू नी इच्छा पूर्ण करी शक्यो। अने आजे तुम्हारा आशीर्वाद थी मारा बापू ना खूनी ने पकड़ी ने मारी बा ने तुम्हारी बहन नी इच्छा पूर्ण करी शकू। अजय मारा आशीर्वाद छे तने, ते खूनी तने जरूर मळशे। मामा खूनी ने पकड़ा माटे आसमान जमीन एक करवा पड़शे तो आगे करीश। तने तकलीफ करवानी कोई जरूर नहीं पड़े। एटले अरे अजय ए खूनी तारी सामे चाली ने आव्यो छे पोतानो गुनो कबूल करवा। शू बात करो छो मामा? हा अजय नाक हाथ करी आ हाथ मां ने पूरी कर तारी बानी इच्छा ने तारो कर्तव्य। मामा जो तू शू काम बोलो छो? अरे તમે મારા બાપનો ખૂન શા માટે કરો? શું કામ મારી મશ્કરી કરો છો? આ મશ્કરી નથી સત્ય છે, જુઠ્ઠું, બિલકુલ જુઠ્ઠું। મામા તમે તમારા બહેનનું સૌભાગ્ય શા માટે ભૂલશો? તમે તમારા બનેવીનો ખૂન શા માટે કરો? અને મામા જ્યારે મારા બાપુનું ખૂન થયું ત્યારે તો તમે જન્મ શિક્ષા ભોગવતા હતા। આજ તમારી બધાની ભૂલ છે અંબર, હું તમારો મામો નથી। હું એ ગામનો જાગીરદાર છું, મને શિકારનો ખૂબ શોખ હતો। એક સાંજે હું ગીરના જંગલમાં શિકારે નીકળ્યો। મને હજી યાદ છે ઘોર અંધકાર ભરી અમાસની એ રાત્રે હું શિકારની શોધમાં જંગલમાં જઈ પહોંચ્યો। ત્યાં મારી નજર એક હરણ પર પડી। પર ગોળી છોડી, મને એક માણસની ચીઝ સંભળાઈ। હું એ દિશામાં દોડ્યો, મેં જોયું કે હરણ પર છોડેલી ગોળી હરણને ન વાગતા એક માણસને વાગી ને નદીમાં પડ્યો ને નદીના પાણીમાં તણાઈ ગયો। એ જોઈ હું ગભરાઈ ગયો। મારી નજર ત્યાં પડેલી વસ્તુઓ પર પડી। મેં તે ઉપાડી ને મને એમાંથી એક પત્ર મળ્યો ને મને ખબર પડી કે એ માણસ કોણ હતો અને અજાણતા મારે હાથે ખૂન થઈ ગયું। કોની માણસને શોધ પોલીસે કરી પણ તેમાં
તેને યશ નહીં મળ્યો હું બચી ગયો પણ મારું મન મને ખાતું હતું ને બૂમ મારી મારીને કહેતું હતું તું ખૂની છો આ વાતથી મારી ઊંઘ ઉડી ગઈ પછી મેં પરનાના કુટુંબની તપાસ કરી મને એ ખબર પડી કે તે એક આંધળી સ્ત્રીનો પતિ હતો ત્રણ છોકરાનો બાપ હતો જેના પર આખા ઘરનો બોજ હતો મને થયું તમારા કુટુંબને થોડા પૈસા આપી આ વાતને સમેટી લઉં પણ મને ખબર પડી તમે બંને ભાઈ જુગારી અને દારૂડિયા છો ને બધા પૈસા ઉડાડી દેશો મને એમ પણ થયું કે હું પોલીસને સ્વાધીન થઈ જાઉં પણ પછી વિચાર આવ્યો મને ફાંસી મળવાથી તમને તમારા પિતા અથવા કુટુંબનો આધાર સ્તંભ નહીં મળે પણ દિવસે દિવસે તમે વધારે બગડશો પછી મને ખબર પડી તમારા એક મામા છે જે ખૂનના આરોપસર છેલ્લા 18 વર્ષથી જેલમાં છે જેને તમે જોયા નથી ઓળખતા નથી અને તમારી માં અંધળી છે એટલે મેં નક્કી કર્યું કે તમારા મામા બની મારા હાથે અજાણતા થયેલ ખૂનનો પ્રાયશ્ચિત કરું તમે બંને ભાઈને સાચો માર્ગ બતાવું અને આ ઘરને ઊભું કરું અચ્છા આજ મારું કર્તવ્ય પૂરું થયું હવે તારી ફરજ પૂરી કર નહીં મામા નહીં મામા સ્તંભ વગરના ઘરને તમે આધાર આપીને ઊભું કર્યું અમે એવા નગુણ નથી કે અમારા હાથે અમારા આધાર સ્તંભને અમે ખેરવી નાખી અજય ઇન્સ્પેક્ટરે આટલા ભાવનાશીલ ન થવું જોઈએ ભાવનાથી કર્તવ્ય શ્રેષ્ઠ છે પૂરું કરતારું કર્તવ્ય ને તારી બાની આપેલું વચન અજય પૂરું કરતારું કર્તવ્ય પૂરું કર યોર ઓનર આરોપીએ કરેલા પોતાના ગુનાની કબૂલાતથી એ સાફ સાબિત થાય છે કે મિસ્ટર વસંત એ પૂનમબાઈના ખૂની છે ને એમને સખતમાં સખત સજા મળવી જોઈએ ધેટ્સ ઓલ ઓબ્જેક્શન યોર ઓનર ઓબ્જેક્શન સસ્ટેન યોર ઓનર પૂનમબાઈનો મૃત્યુ આ માણસને હાથે થયું હોય તો પણ હું કોર્ટને વિનંતી કરું છું કે આ માણસને સજા ન થાય આ કેસ માટે પોલીસ ખાતાએ ઘણો જ પ્રયત્ન કર્યો છતાંય તે ગુનેગારને પકડી ન શક્યા યોર ઓનર જો ગુનેગારે પોતાનું મોં ન ખોલ્યું હોત તો આ રહસ્ય એક રહસ્ય જ રહ્યું હોત પણ આરોપીએ એમ નથી કર્યું એક રીતે જોતા પૂનમભાઈને એનાથી અજાણતા ગોળી વાગી ને બીજી વાત યોર ઓનર આઈ એમ ગોઈંગ ટુ ટેલ યુ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આ માણસે હા યોર ઓનર આ માણસે પૂનમભાઈનું બરબાદ થયેલું ઘર આબાદ બનાવ્યું ને ભૂલનું પ્રાયશ્ચિત કર્યું તેમનું કામ પૂરું થતા જ તે પોલીસને હવાલે થઈ ગયા યોર ઓનર પૂનમભાઈનો એમના હાથે થયેલું મૃત્યુ આ એક અકસ્માત હતો નહીં કે હેતુસર કરેલું ખૂન ને તેથી જ હું નામદાર કોર્ટને વિનંતી કરું છું કે આ માણસને હા યોર ઓનર આ માણસને નિર્દોષ છોડવામાં આવે આ કેસમાં સ્પષ્ટ થાય છે કે મરનાર પૂનમભાઈનો ખૂની વસંતભાઈ છે છતાં પણ હું ભૂલતો નથી કે એમણે પોતે જ પોલીસને હવાલે થઈ પોતાનો ગુનો કબૂલ કર્યો છે આ માણસે કરેલી ભૂલની એને કઠોરમાં કઠોર શિક્ષા થવી જ જોઈએ પણ માણસને માણસ બનાવનારી શિક્ષા એક જ છે પ્રાયશ્ચિત અને જે માણસે પોતે પ્રાયશ્ચિત કર્યું હોય એનાથી વધીને બીજી શિક્ષા આ દુનિયામાં કોઈ જ નથી છતાં અજાણતા થયેલ મનુષ્ય વધ માટે કાયદાની કલમ 302 મુજબ કોર્ટ આરોપીને સાહેબ
आप कौन छो? जे मानस ने मरेलो मानवामां आवे छे अने जेना कहेवाता खून नो खटलो आपनी समक्ष चाली रह्यो छे, साहेब एज हूँ पूनम भाई। ऑर्डर ऑर्डर, आपने जे कहीं कहू हो शांति थी कहो। नामदार जज साहेब, जंगल माथी आवती वक्त अचानक मने गोली वागवाथी हूँ नदीना पानीना प्रवाह में तणाई गयो हतो, परंतु आ भला मानस ने थता अन्याय ने अटकाववा ज भगवाने मने बचाव्यो छे। साहेब मारा घरे पाछो आव्यो अने मैं जोयुं कि मारी हाजरी में जे छोकराओ उद्धत हता एने आ भला मानसे पोताना संस्कार थी संस्कारी बनाव्या छे, ऊंचा होदा पहोंचाड्या छे। अरे साहेब, मैं मारा हृदय पर पत्थर मूकीने मारी जात ने छुपावी दीधी। साहेब आजे आजे जारे मैं छापा वांच्यू त्यारे मारथी न रहेवायुं। साहेब हूँ दौड़तो अहीं आव्यो छुं। साहेब आ भला मानसे मारा घर पर जे उपकार कर्या छे एनो बदलो हूँ मारी चामड़ीना जोरा बनावीने पहेरावुं तो ए वाली शकुं एम नथी। साहेब आ मानस निर्दोष छे, साहेब एने छोड़ी दो, आ मानसे कोई ज पाप नथी कर्युं। पूनमभाई ना जीवता हो एक देवी चमत्कार छे अने तेमना आगमन थी एक सदग्रस्त ने थतो न्याय अटकी गयो छे। संजोगो अने पूनमभाई नी आ जोबानी ने ध्यान में लेता कोर्ट वसंत भाई ने निर्दोष जाहिर करे छे। अरे हिम्मत भाई, अरे महेश तू अहीं एड्रेस में, अरे काम नहीं करीस तो घरे चालशे सी रीते? पण गाड़ी लेने शुं काम आव्युं? तमने बधाने लेवा। बापूजी हा बड़ा एक ओळखाण करावानी रही गई। हां आ छे आपणे रेखाना वर। अच्छा अच्छा, सुखी रहे बेटा सुखी। हेलो बापूजी, तू आनो वर। सुखी रहे सुखी रहे। चलो अरे वसंत भाई, हां तमे पण अमारी साथे चालो। नहीं, मारू काम पूरू थयुं, हवे हूँ रजा लेश। चलो 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 आवजो। सुखी अरे वकील साहब, आज गाड़ी तुम्हारी चलावानी छे। पण गाड़ी तो तारी छे ने? अरे मारा ससरानी छे। पेट्रोल छे ने एमां?